हाय फ्रेंड्स, आपणे प्रीवियस में जोयुं के कोई पण फाइल के फोल्डर छे एने डिलीट करिए तो ए क्या स्टोर थाय छे, गुड रिसाइकल बीन में। तो रिसाइकल बीन नो फायदो शुं, तो के एनी अंदर थी तमने क्यारेक फाइल बीन जरूरी डिलीट थई गई होय के डिलीट ना करो एनी फाइल डिलीट थई गई छे तो तमे पाछी लई शको छो। तो एने रिस्टोर करवानी आपणे रीत जोईए। तो आपणे एक स्पीच नामनो फोल्डर छे सी ड्राइव में, डिलीट थई गयुं हतुं आपणाथी, जे एक्चुअली डिलीट करवानुं नहोतुं अथवा तो हवे एनी आपणने जरूर छे, आपणे एने रिस्टोर करवुं छे। तो शुं करवानुं, पहेला तो रिसाइकल बीन ओपन करवानुं। डेस्कटॉप पर रिसाइकल बीन जेम केम डस्टबीन होय एवे आइकन होय, एना पर डबल क्लिक करो ने रिसाइकल बीन ओपन थशे। एमां स्पीच फोल्डर आपणने बतावशे, जे डिलीटेड फाइल्स छे एमां स्पीच फोल्डर हशे। तो शुं करवानुं, स्पीच फोल्डर पर माउस पॉइंटरने लई जवानुं, फाइल पर क्लिक करी तेमां रिस्टोर कमांड पर क्लिक करवानुं। फाइल स्पीच फोल्डर आपणने मळी गयुं, पछी शुं करवानुं, त्यां माउस नो जे पॉइंटर छे एरो छे एने त्यां लई जवानुं, फाइल पर क्लिक करवानुं, तेमां रिस्टोर कमांड पर क्लिक करवानुं। एमांथी सेमां क्लिक करवानुं, तो के रिस्टोर कमांड पर, जेथी रिसाइकल बीनमांथी शुं थशे, फोल्डर अदृश्य थई जशे, रिसाइकल बीनमांथी फोल्डर गायब थई जशे, अने ज्यांथी फोल्ડરને ડિલીટ કરવામાં આવ્યું હતું ત્યાં તેના મૂળ સ્થાને એટલે કે સી ડ્રાઈવમાં રિસ્ટોર થઈ જશે। શું થશે ફોલ્ડર, તો કે સી ડ્રાઈવમાં રિસ્ટોર થઈ જશે। પહેલા શું થશે, તો કે આપણે ડિલીટ કરીને એક સ્પીચ નામનું ફોલ્ડર રિસાઇકલ બીન ઓપન કર્યું, સ્પીચ નામનું ફોલ્ડર ફાઇન્ડ કર્યું, એની ઉપર માઉસ પોઇન્ટરને લઈ છે, ફાઇલ મેનુમાંથી રિસ્ટોર કમાન્ડ પર ક્લિક કર્યું એટલે રિસાઇકલ બીનમાંથી ફોલ્ડર ગાયબ થઈ જશે। અને ત્યાંથી ક્યાં જશે, તો કે આપણે સી ડ્રાઈવમાંથી ડિલીટ થયું હતું ને એટલે ફરીથી સી ડ્રાઈવમાં રિસ્ટોર થઈ જશે। રિસાઇકલ બીનમાંથી ફાઇલ કે ફોલ્ડરને કાયમ માટે દૂર કરવાની રીત। હવે આપણે સેવન્થમાં આવી ગયા, તમારે સિક્સની ફાઇલ્સની તમને જરૂર નથી, તો તમે એને કાયમ માટે દૂર કરવું છે તો શું કરશો, ધારો કે સી ડ્રાઈવમાંથી સ્પીચ નામનું ફોલ્ડર ડિલીટ કર્યું છે, તે ફોલ્ડર રિસાઇકલ બીનમાં જોવા મળશે। હવે તેને રિસાઇકલ બીનમાંથી દૂર કરવા માટે રિસાઇકલ બીનમાં ફાઇલ મેનુમાં ડિલીટ કમાન્ડ પર ક્લિક કરતા ફાઇલ કાયમ માટે ડિલીટ થઈ જશે। રિસ્ટોર કરવા માટે શું કરવાનું, ફાઇલ મેનુમાંથી રિસ્ટોર પર ક્લિક કરવાનું। અહીંયા શું કરવાનું, સ્પીચ નામના ફોલ્ડર જે છે રિસાઇકલ બીનમાં જોવા મળશે, એની ઉપર માઉસનો આઇકન લઈ જવાનો એરો, અને પછી શું કરવાનું, પોઇન્ટર લઈ અને રિસાઇકલ બીનના ફાઇલ મેનુમાં ડિલીટ કમાન્ડ પર ક્લિક કરશો એટલે શું થશે, ફાઇલ કાયમ માટે ડિલીટ થઈ જશે। હવે ફોનની મેમરી, સોરી પીસીની મેમરીમાં પણ નથી, તમે એને હવે પાછી કોઈ પણ રીતે મેળવી શકો નહીં। પછી શું છે, રિસાઇકલ બીનને સંપૂર્ણપણે ખાલી કરવાની રીત। કોઈ ચોક્કસ ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરવું છે એના બદલે સમગ્ર રિસાઇકલ બીન એક સાથે ખાલી કરવું હોય તો આ માટે શું કરવાનું, તો ઘણી બધી ફાઇલ્સ કે ફોલ્ડર છે જે હવે તમને ખબર જ છે કે હવે આનો યુઝ નથી જ થવાનો, હવે તમે આને ડિલીટ કરશો તો કોઈ જ વાંધો નહીં આવે। તમારે આવી રીતે પછી 500 જેવી ફાઇલ હોય ને, એક એક ફાઇલને તમે સિલેક્ટ કરો, ફાઇલ મેનુમાં જાઓ, ડિલીટ કરો, તો ટાઈમ વેસ્ટ થાય ને, એટલે આપણે એક સાથે જ ખાલી કરવું છે। તો શું કરવાનું, સૌપ્રથમ ડેસ્કટોપ પર રિસાઇકલ બીન આઇકન પર ડબલ ક્લિક કરો, રાઇટ ક્લિક કરો, જેથી એક પોપઅપ મેનુ જોવા મળશે, આ રિસાઇકલ બીનનું આઇકન છે ડેસ્કટોપ પર, એની ઉપર રાઇટ ક્લિક કરવાનું, માઉસની રાઇટ સાઇડની જે કી છે એને પ્રેસ કરવાની, એટલે શું થશે, આવી રીતે પોપઅપ મેનુ ઓપન થશે। આ મેનુમાં એમ્પ્ટી રિસાઇકલ બીન પર ક્લિક કરો, એટલે શું થશે, એમ્પ્ટી એટલે કે ખાલી, તો કે એમ્પ્ટી રિસાઇકલ બીન પર ક્લિક કરો, જેથી રિસાઇકલ બીનમાંથી આવતી બધી જ ફાઇલ અને ફોલ્ડરને ડિલીટ કરવા માટે સંમતિ માંગતું ડાયલોગ બોક્સ જોવા મળશે। શું છે, એક સાથે ખાલી કરવાનું છે, પહેલા ડેસ્કટોપ પર જે આઇકન છે રિસાઇકલ બીન એની ઉપર રાઇટ ક્લિક કરવાનું, પોપઅપ મેનુ ઓપન થશે, એની ઉપર એમ્પ્ટી રિસાઇકલ બીન, એમાંથી બધી જ ફાઇલ અને ફોલ્ડરને ડિલીટ કરવી છે તો એની એક સંમતિ માંગતું ડાયલોગ બોક્સ ઓપન થશે। અહીં યસ પર ક્લિક કરતા બધી જ ફાઇલ અને ફોલ્ડર રિસાઇકલ બીનમાંથી તાત્કાલિક ડિલીટ થઈ જશે, અને રિસાઇકલ બીન શું થઈ જશે, ખાલી થઈ જશે। કન્ફર્મ ફાઇલ ડિલીટ, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ સ્પીચ, સ્પીચનું છે બરાબર, પણ આપણે એમાં જેટલી ફાઇલ છે 50 ફાઇલ છે એની અંદર અલગ અલગ, તો તમારે બધી ફાઇલ એક સાથે ડિલીટ કરવી છે તો આવી રીતે કરી યસ ઉપર ક્લિક કરશો, રિસાઇકલ બીન ડિલીટ થઈ જશે, ખાલી થઈ જશે। પછી છે વિન્ડોઝ એક્સપ્લોરરનો ઉપયોગ। વિન્ડોઝ એક્સપ્લોરર ફાઇલ કે ફોલ્ડરની માહિતી વૃક્ષની રચના પ્રમાણે ટ્રી સ્ટ્રક્ચર મુજબ દર્શાવે છે। એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં જવા અથવા એક ડ્રાઈવમાંથી બીજા ડ્રાઈવમાં જવા અથવા ફોલ્ડરની જગ્યા બદલવા કે નકલ કરવા, આ રચના ખૂબ જ ઉપયોગી છે। સૌપ્રથમ શું કરવાનું, ટાસ્ક બારમાં સ્ટાર્ટ બટન પર રાઇટ ક્લિક કરવાનું, ત્યારબાદ તેમાંથી એક્સપ્લોરર વિકલ્પ પર ક્લિક કરવાનું, જેથી નીચે મુજબની ટ્રી સ્ટ્રક્ચર સાથેની આકૃતિ જોવા
मळशे। जो आ रीतनी आकृति जोवा मळशे तेमां स्टार्ट टास्क बार में स्टार्ट बटन पर राइट क्लिक एमांथी एक्सप्लोरर विकल्प पर એટલે ટ્રી સ્ટ્રક્ચર આર એક્સપ્લોરર છે બરાબર એક્સપ્લોરર વિન્ડો આવી રીતનું જોવા મળશે કેવી રીતે ગોઠવેલું ટ્રી સ્ટ્રક્ચર તો ધારો કે સી ડ્રાઈવ ઓપન કરી તમે અહીંયા સી ડ્રાઈવ હોય કે બાજુમાં પ્લસ નું એક સાઇન હોય એની ઉપર તમે ક્લિક કરો પ્લસ મતલબ શું કે એની અંદર બીજા ફોલ્ડર છે પછી પ્લસ ઉપર કરો એટલે ફાઈવ સ્ટાન્ડર્ડ ફાઈવ એ રીતે ફોલ્ડર ઓપન થાય ત્યાં પ્લસ નું ચિહ્ન હોય કેમ તો કે સ્ટાન્ડર્ડ ફાઈવ માં બીજા સબ ફોલ્ડર છે ત્યાં ક્લિક કરો એટલે એ ઓપન થાય એવી રીતે કેમ ટ્રી હોય એવી રીતે આપેલું હોય છે સમજૂતી અહીં સ્ક્રીન બે વિભાગમાં વહેંચાયેલી જોવા મળે છે ડાબી બાજુના વિભાગમાં કમ્પ્યુટરના બધા ફોલ્ડર પદાનુક્રમ રીતે ગોઠવાય છે જયારે કોઈ ચોક્કસ ફોલ્ડર ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે તે ફોલ્ડરની અંદર રહેલી વિગતો જમણી બાજુના વિભાગમાં જોવા મળે છે આ શું છે તો કે ડાબી બાજુ સાઈડ ગોઠવાયેલું છે બધા ફોલ્ડર બરાબર ફોલ્ડર ની ઉપર ક્લિક કરવામાં આવે તો ફોલ્ડર ની અંદર રહેલી વિગતો ક્યાં જોવા મળે રાઈટ સાઈડ ડાબી બાજુના વિભાગમાં કેટલાક ફોલ્ડર ની બાજુમાં વત્તાનું ચિહ્ન હોય છે કેટલાક ફોલ્ડર ની બાજુમાં શું હોય મેં કીધું એમ પ્લસ ની સાઇન હોય છે તે શું દર્શાવે તે એમ દર્શાવે છે કે તે ફોલ્ડર ની અંદર બીજા પણ ફોલ્ડર છે પ્લસ ચિહ્ન પર ક્લિક કરતા તે ફોલ્ડરમાં રહેલ બીજા સબ ફોલ્ડર જોવા મળશે એટલે કે ફોલ્ડર વિસ્તાર પામે છે અને પ્લસ ચિહ્ન બદલાઈને માઇનસ ચિહ્ન થઈ જાય છે ડાબી બાજુના વિભાગમાં બધા ફોલ્ડર ગોઠવાયેલા હોય જમણી બાજુ શું હોય તો કે કોઈ ફોલ્ડર ઉપર ક્લિક કરીને નીચે ઇન્ફોર્મેશન છે જમણી બાજુના વિભાગમાં જોવા મળે ફોલ્ડર ની બાજુમાં પ્લસ ની સાઇન હોય એ દર્શાવે કે એની અંદર બીજા સબ ફોલ્ડર છે પ્લસ ચિહ્ન ઉપર ક્લિક કરો એટલે એમાં રહેલા સબ ફોલ્ડર ઓપન થશે એમાં અહીંયા બતાવે કે નીચે આ છે આ ફાઇલ આ ફોલ્ડર છે તેની અંદર બીજા આટલા સબ ફોલ્ડર છે ફોલ્ડર વિસ્તાર પણ મને પ્લસ ચિહ્ન છે બદલાઈને શું થઈ જાય માઇનસ થઈ જાય ઓકે થેન્ક યુ